3.0 એ તેમનું પ્રથમ બજેટ આજે એટલે કે 23 જુલાઈએ રજૂ કર્યું હતું, ત્યારે આ બજેટમાં અન્ય ક્ષેત્રોની સાથે ટેક સેક્ટર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં નિર્મલા સીતારમણે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ બજેટને આવકાર્યું હતું. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું 2024-25 વર્ષનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. એટલું જ નહીં, દેશની આઝાદીના શતાબ્દીએ 2047 સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ છે. રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી, સિક્યોરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે 2,00,000 કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે 5 નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિની રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમિતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જે 9 પ્રાયોરિટી નક્કી કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે. એગ્રીકલ્ચર સેક્ટરને અદ્યતન બનાવવા સાથે કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે. કેન્દ્ર સરકારનું પૂર્ણકાલીન બજેટ રજૂ થયા બાદ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે નવી સરકાર